થાય છે કે ભાઈ શું થાય કઈ ખબર નથી. બેસી તો જવું જોઈએ, આજે મૂકવું તો નથી, જે થાય એ જોયું જાય. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાને? જય માતાજી, જય સોમનાથ ને જય દ્વારકાજી. આપણા ખાસ રામાપીર તો ભૂલાય જ જાય, જય રામાપીર. કારણ કે મારા મામાના ગામમાં રામાપીર નો મંડપ હોય ને, એટલે ડેઈલી ભાઈ મારે તો જવાનું જ હોય. કારણ કે આજે ચોથો દિવસ છે. કાલ આપણે જોયું હતું કે ભાઈ પબ્લિક હતી જોરદાર, આજે ચોથો દિવસ છે તો આજે કેટલી પબ્લિક હશે જોયા જેવી વાત છે યાર. કારણ કે તાલે હું તો નતો સર્કલ બતાવતો કે એટલામાંથી એટલે અડી જાય. આજ ફાઇનલ મને એવું લાગે કે અડી જ જાહે, અડી જાય ને જોઈએ. ને આજે મારી સાથે આવવાનો છે હાર્દિક. કારણ કે હાર્દિક બે વખત છે ને નહોતો આવતો, કારણ કે ફોન કર્યો હતો ને કે મારે નથી આવવું, બહુ ધાંધિયા કરતો હતો. એટલે આજે મેં એને ખાસ આમંત્રણ આપ્યું કે તારે મારા ભેગું આવવાનું જ છે. તો આજે ગામમાં આવી ગયો છે હાર્દિક. હવે હાર્દિકને આપણે બેસાડીને જઈશું આડે રામાપીરના મંડપમાં, ને મારા માના ગામમાં કુકસવાળા. તો ચાલો હું નીકળું મારા ઘરેથી. આવી ગયો છે મારી સાથે હાર્દિક. હાર્દિક ભાગો મેં બેહું હતી, હું તને ટાઈમ દીધો હતો 5 વાગ્યા દીધો. કાલે તો બેસી જાય હવે. હાલો તો મારા ગામમાં હાર્દિક આપણી સાથે આવી ગયો છે. નીકળીએ રામાપીરના મંડપ. પણ રામાપીર નો મંડપ પણ કરવો છે જરૂરી. આજે તો ટ્રાફિક વધારે લાગે મને કાલ કરતા, પણ હવે દી પાઈ દીઓ વધતી જાય નહી. આજે સોકેટ પણ આવી ગઈ છે, તમે જો વધારે લાગે મને, કારણ કે વાવાઝોડા ના ગાય છે ને એના કારણે. પણ આપણે મંડપ પતી જાહે આરામથી. ગોઠવણી ચાલુ પણ કરી દીધી વ્યવસ્થિત, ને આ બાજુ પણ પબ્લિક થોડીક વધારે છે.
એમ કહું ને કે 3 દિવસ ચાર ચોથા દિવસે થોડીક વધારે, એટલે કે 80% વધી ગઈ પબ્લિક. સરકારનો ઇલાકો અને રમત ગમત માટે અહીંયા પબ્લિક વધારે જ હોય. જો આ બાજુ પણ વેસવાનું ચાલુ થઈ ગયું છે સરખાની બાજુ, કારણ કે આ કાલ આ બાજુ નહોતું અને આ સરખા બાજુ આવીએ એટલે આપણે પબ્લિક તો જોરદાર હોય જ છે. અત્યારે ધીરે ધીરે હાલા જાય, કારણ કે મારા પગમાં તકલીફ છે થોડીક, હવે તો લગભગ મંડપ સુધી રહે એવું મને લાગે. અને આ બાજુ આખો ઇલાકો સરસ મજાનો છે. ને હવે મારો ફોન આવે થોડીક વાત કરી લો. દેખાઈ ગયા ક્યાં, કઈ બાજુ છે? આમ છે. હા, તો આજે નવો ફ્રી ડાન્સ ફિટિંગ થાય છે એટલે ભાઈ હવે થોડો થોડો બધો વધતો જાય છે. આ જો જોરદાર ફરે છે. આ પછી થોડોક હજી આવી ગઈ વસ્તુ વેસાવવા માટે. ને આ જગ્યા હજી ખાલી છે આખી, તો આ બધી આખી જગ્યા ખાલી છે. ખાલી પાછળ જેવા તમે આવો ને આ બાજુ થાય એટલે આ જગ્યા આખી ખાલી તમને દેખાય, કારણ કે આ બાજુ થોડીક વધારે જોરદાર ટ્રાફિક છે, કારણ કે જેમ ચાટો પર પબ્લિક વધારે આવે છે. આ બસ ડ્રાઈવર એટલે મારા મામા પડી ગયા, આપણે પહેલે દિવસ જે હતા એ તમને લૂકમાં થોડો ફેર લાગતો હોય, કારણ કે જો અહીંયા સેફ કરી લીધો ભાઈ અને વ્યવસ્થિત થઈ ગયા અત્યારે તૈયાર. આ બાજુ અમે આવી ગયા હતા સર્કલ ને આ બાજુ એટલે સરસ મજાનો અત્યારે આ બાજુ જગ્યા છે. બીજી ઉલી બાજુ સરખાની બાજુ ત્યાં જ વધારે પબ્લિક છે, કારણ કે અહીંયા રમત ગમત નું વધારે છે ને એટલે બાજુ એટલે જો હવે આવો ને તો આ બાજુ નો પ્લાન રાખજો. એટલે આ બાજુ મોકરાય છે એકદમ, એટલે બધા ફેમિલી આ બાજુ છે બધી થી. ચલો તો આજે નાણા પણ આવી ગયા અને સોરી પણ આવી ગઈ અને હવે છે ને ઉભો થવાનું છે ને કાર્યક્રમ અને અલગ અલગ જગ્યા આજે ગોઠવવાના છે. કામ પણ વિતરણ નું ચાલુ છે તો આ જગ્યાએ નાણા ચાલુ છે. એટલે ભાઈ હવે ટૂંક જ સમય રહ્યો છે, આપણે મંડપને માત્ર 2 દિવસ રહ્યા છે. 2 દિવસમાં આ બધા કે કાર્ય પતાવી નાખવાનું હોય, કારણ કે હવે આપણે કઈ સમય બહુ જાદો નથી. આજે પણ આપણે કલાકાર પણ આપણે કઈ લાગે વળી ભાઈ કઈ વાંધો નહીં, અમને તો જો કે લાગે વળશે ને અમને સંતવાની જોઈએ મજા નું આવે. એટલે ભાઈ પ્રોગ્રામ માં જે કવિતાબેન મંડેરા આવે છે આ બાજુ, આજે સાઉન્ડ ફરી એક શ્યામ સાઉન્ડ છે. એટલે ભાઈ તમે તમારા આવતો મજા કરજો અને આનંદ માણજો. જો આમાં સોરેલ સામાન બધે આવી ગયો અને લાકડા પણ છે આખા ટ્રક ભરાઈ આવ્યો છે નાળા શીખે, ત્યાંથી આવી ખબર નથી પણ આજે વધારે થોડોક પ્રમાણમાં આજે કામ ચાલુ થઈ જશે. ને હવે છે ને અમે નીકળીએ ઘરે, કારણ કે છે ને સાંજે આવીશું પાછા અને હાલનું આપણે કવિતાબેનને નિહાળવા માટે અને હાલનું જગ્યા સરસ મજાની મજા આવે, કારણ કે ટાટા પર જઈને ફરતો થાય ને એ વધારે થોડીક મજા આવતી જાય. તો ચાલો હવે અમે નીકળીએ મારા ઘરે. તો સાંજે પાછા આવીશું. આજે તો અહીં જ આવી ગયા હવે આજે કોઈ અત્યારે હાથ તો પડે પણ થાય જાવ મને લાગતું નથી આવે કે નહીં આવતો. હાલો તો નીકળો ઘરે. હા જે તો અત્યારે હવે અહીંથી જ આપણે ટ્રાફિક રાખી દીધી, કારણ કે ગઈકાલ આપણે આગળથી ગાડી રાખી હતી. હવે આજે થોડાક માણસો વધી ગયા એટલે અહીંથી જ હવે ટ્રાફિક વધી ગઈ છે એટલે અહીંયા જ આજે પાર્કિંગ કરવું પડે. તો આજે છે ને હવે અહીંથી આખું હાલીને જવું પડે, કારણ કે જેમ ધૂપેડામાં આવતા ને એવી જ રીતના સાંજે પણ હવે અહીંથી હાલીને જવું પડે. જો આ બધા હાલા થઈને ભેગું આપણે બધા ધીરે ધીરે હાલું જવાનું, બીજું હું હોય. તો અત્યારે આ બધી સામાન અત્યારે અહીં રાખી દીધો, કાલે લગભગ ફિટિંગ કરશે આનું વ્યવસ્થિત. બધું થોડો થોડો સામાન આવી જતો. ચલો હવે આપણે હવે પીને થંબની ઘોડી અને બધી વ્યવસ્થિત આવી ગયું છે. હવે આખો સાઉન્ડ વાગી બાજુ જઈએ થોડીક વાર. આ બધી આજે રાખી દીધું અને આ બાંધવા છે નાળા અહીંયા વ્યવસ્થિત. હાલો આવી ગયો છે. હવે અમે છે ને મારે આમાં બેસવા જવું આજે પછી જો નથી પાછા મારો પ્લાન કરો છો બેસવાનો, કેવી મજા આવે જોઈએ હવે.
પહોંચી ગયો હાવ નજીક, અમે બેહવાની થોડીક જ વાર છે અમારે બેહવા તો. પહેલી વાર મને ફિલિંગ બહુ ઓઘરી થાય છે કે ભાઈ કુ થાય કઈ ખબર નથી. બેહી તો જવું જોઈએ, આજે મૂકવું તો નથી, જે થાય જોયું જાય. મને તો બીક થોડીક વધારે જ લાગે, કારણ કે નજીક એકદમ આવી ગયો ને હવે, એટલે હવે જે થાય બેહવા જાઓ, હવે જે થાય. અને ચાલુ થઈ ગઈ હવે સરખાની જર્ની, હવે જે થાય ભાઈ આપણું તો. એટલે ગુસ્સો આવ્યો અલગ જ પ્રકાર નો આવે છે, તો નજારો આવે એકદમ સારો આવે છે. મને લાગે વધારે અત્યારે નજારો જો, લાઈટ પણ વહી ગઈ સરસ મજાની. એ તો થોડોક પ્રોબ્લેમ ઇલેક્ટ્રિક નો કહેવાય ના લીધે, હવે આપણે તો બેસી ગયા સરસ મજાના. અત્યારે તો થોડી બીક વધારે લાગે, જે થાય એ બેસી ગયા આરામથી. જો લાઈટ આવી ગઈ ફરી એકવાર, કે કેવો સરસ મજાનો નજર અહીંથી દેખાય. ચલો સરસ મજાની ટોરા ટોરામાં બેસીને મજા આવી તો ગઈ આ બાજુ. એટલે 50 રૂપિયા ખાલી ટિકિટ છે, પણ મજા આવે આરામથી એકદમ. અને પારવણ હોય ને તો વધારે થોડીક મજા આવે, પણ આજે ટ્રાફિક બહુ વધારે છે. એટલે ભાઈ બેસવું હોય ને તો આરામથી બેસી જવાય, કઈ ટેન્શન નહીં, મજા આવે જોરદાર. એટલે આ બાજુ થોડીક વધારે થઈ ગયા છે, કારણ કે પારવણ આ બાજુ છે, કારણ કે પોગ્રામ ઓલી બાજુ છે, એટલે થોડીક વધારે મજા આવતી હોય છે. સંતાથી આ બાજુ હોય ને આ બાજુ થોડીક વધારે થઈ ગયા છે, એટલે આ બાજુ આવવાનું થોડુંક વધારે રાખવું, એટલે મજા આવશે આરામથી. કોઈ હોય નહીં આ બાજુ, એટલે એકદમ સરસ મજાની મજા. બધી ટ્રાફિક આ બાજુ છે, સરસ મજાના ભજન ચાલુ છે. પ્રોગ્રામ બાજુ આવ્યા ને, એટલે ટ્રાફિક અત્યારે થોડીક વધારે હોય, કારણ કે આજે કવિતાબેન મંડેરા છે અને સરસ મજાનું ગાય છે. એટલે જો આ બાજુ પબ્લિક થોડીક બહુ વધારે છે ને, ઓલી બાજુ ઓછી છે, સંસ્થા છે ત્યાં જ પબ્લિક છે, બાકી આ બાજુ પબ્લિક છે નહીં. એટલે હારના થી બપોરે જે હતી એના કરતા અત્યારે થોડી ઘણી ઓછી છે, બાકી પબ્લિકમાં તો હજી એટલી ને એટલી જ છે. એટલે ભાઈ મજા આવે જોરદારની વાત છે. કુકસવાળામાં એક નંબર મંડપ કરવાની મજા આવે, કંઈ ઘટે જ નહીં. આજુબાજુ પાણી માઇજો સુવિધા છે, જો આ બાજુ આજે થાંભ નાખી દીધા છે, નાળા પણ આવી ગયા. હવે કાલે બધી આ ગોઠવણી કરશે અને ફિટ કરી દેશે. તો થોડીક વાર ચલો આપણે હવે આપણે નિહાળતા આવીએ કવિતાબેન ને. હવે આજે હું નીકળી જાઉં છું, કારણ કે ભાગવું નહીં. ચાલો તમારે ભજન આવો કે હવે હું તો નીકળ્યો, કારણ કે થાકી ગયો. હવે હવે આપણે કયો કવિતાબેનને નથી સાંભળવા, કારણ કે મજા આવતી તો ખરી, પણ મને નીંદર આવે એટલે ભાગો હવે ધીરે ધીરે ઘરે. હવે મળશું સવારે, ત્યાં સુધી બાય બાય.